वर्ल्ड कप की प्रथम सेमीफाइनल्स में भारते फटकारिया 397 रन, 50 ओवर में भारते 4 विकेट गुमावी बनाव्या 397 रन। तो न्यूजीलैंड ने भारते आप्यो 398 रन नो लक्ष्यांक, जयरे विराट कोहलीए पोताना कैरियर की 50मी सदी फटकारी छे। क्रिकेट ना भगवान गणाता सचिन तेंडुलकर नो रेकॉर्ड पण विराट कोहलीए तोड्यो छे। एक विश्व कप में सौथी वधु रन नो पण रेकॉर्ड विराट ना नामे छे। श्रेयस अय्यरे पण फटकारी सदी, जयरे गिल नी अर्धी सदी। क्रिकेट नो महामुकाबलो चाली रह्यो छे, वधु जानकारी आपी रह्या छे संवाददाता नरेन्द्र राठौड़। नरेन्द्र, रसाकसी भरी आ मैच रही छे, सेमीफाइनल्स मां छे, फाइनल मां पहोंचवानी उत्साह आपणा दर्शकों मां पण जोवा मळी रह्यो छे, अत्यारे आप शुं परिस्थिति जोई रह्या छो? मनसी, इनक्रेडिबल बेटिंग भारतीय बल्लेबाजों द्वारा करवामां आवी छे, अने एना ज कारणे आटला 397 जेटला रन बोर्ड पर मुकवामां भारतीय टीम सफल रही छे, अने एमां पण सचिन तेंडुलकर नो जे रेकॉर्ड हतो ए पण तूट्यो छे। अहींया विराट कोहली अने ए पण ए ग्राउंड वानखेड़े नु ग्राउंड अने ए तमाम बाबतो आजनी मैच मां शक्य बनी छे। 2015-2019 बन्ने मां सेमीफाइनल मां भारतीय टीम नी हार थई हती, अने आ वखते एटलो मोटो पड़कार आप्यो छे के कदाच भारतीय टीम नी जीत निश्चित मानवामां आवी रही छे। दर्शकों आपणी साथे छे, एमनी साथे पण वातचीत करीशुं के तेओ शुं कही कही रह्या छे मुकाबला विशे। विरलभाई, શું કઈ કહેશો? જે પ્રકારનો સ્કોર 397-398 કરો અને જીતો, આજની સેમિફાઇનલમાં ઇન્ડિયાએ જે ટોસ જીત્યો અને ફર્સ્ટ બેટિંગ લીધી, ત્યારથી જ મારું માનવું છે કે 50% જીત નિશ્ચિત કરી દીધી હતી। ત્યારબાદ રોહિત શર્મા અને ગિલે જે સ્ટાર્ટ કર્યું ફાસ્ટ બેટિંગ, અને ત્યારબાદ રોહિત, વિરાટ કોહલી અને અય્યરે જે સદી કરી, તો આ સ્કોરને ધ્યાનમાં રાખીને ડેફિનેટલી હું કહી શકું છું કે આપણી ટીમ ફાઇનલમાં પહોંચી જશે। અને સૌની ઈચ્છા હતી કે વર્લ્ડ કપ અને આટલું મોટું સ્ટેજ સેમિફાઇનલ, વિરાટ કોહલી ફરી એકવાર 50 શતક પૂરા, અરે અમેઝિંગ, આ તો ડ્રીમ કમ ટ્રુ જેવી વાત છે। આજે 15 નવેમ્બર છે જ્યારે સચિને 2013માં એમની લાસ્ટ ઇનિંગ્સ રમી હતી ટેસ્ટમાં, અને આજે એ જ ઇનિંગ્સમાં એમણે જઈને 50 સેન્ચુરી પૂરી કરી છે। આજે દરેક ભારતીય માટે બહુ ગૌરવની વાત છે, અને આ અનબીટન સ્કોર લાગે છે, અને વી શુડ નાવ બી આઈંગ એટ ફાઇનલ, બટ ઓબ્વિયસલી આપણે સારી બોલિંગ કરીને જીત પાક્કી કરવી પડશે, અને વી આર કોન્ફિડન્ટ આપણી પાસે જે બુમરા અને આખો બધો એટેક છે સામે એ પ્રમાણે જબરજસ્ત પરફોર્મ કરશું, મજા આવી ગઈ। બીજું, વિરાટ કોહલીએ વર્લ્ડ કપના ઇતિહાસમાં અત્યાર સુધી કોઈએ 700+ રન નથી કર્યા, સચિનના હતા હાઈએસ્ટ, એ પણ રન જે છે એ હાઈએસ્ટ રન સ્કોરર થઈ ગયા છે। અમેઝિંગ અમેઝિંગ, વિરાટ એટલે એ નામ પ્રમાણે વિરાટ છે, અને જે રીતે રનનો ઢગલો કરી રહ્યા છે એવું લાગે છે કે સચિનની 100 સદીનો રેકોર્ડ પણ હવે દૂર નથી, એ જલ્દીથી પૂરો કરશે। શ્રેયસ અય્યર ખૂબ સારું રમ્યા, જે પ્રકારે સિક્સરો એમને મારી છે, અને એ એમને બેટિંગ વિશે શું કહી કહેશો? યા, શ્રેયસ અય્યરને ટીમમાં લેવાનું જે ડિસિઝન હતું એણે સાચું પુરવાર કર્યું છે। શરૂઆતમાં એનું ટીમમાં રમવાનું એટલું નિશ્ચિત ન હતું, એ સૌથી છેલ્લો પ્લેયર હશે જે ટીમમાં ફાઇનલ થયો, પણ એણે એનું સ્થાન હવે નિશ્ચિત કરી લીધું છે, બહુ સરસ રમ્યા છે। ભારતીય બેટિંગને છેલ્લા 2-3 વર્લ્ડ કપથી આપણે જોયું હતું કે ફોર્થ નંબર પર જે પ્લેયર છે એને લઈને અનિશ્ચિતતા રહેતી હતી, અથવા તો યોગ્ય બેટર ના હતું, આ વખતે પૂરું થયું છે અને એના કારણે આટલું મજબૂત દેખાઈ રહી છે। એક્ઝેક્ટલી, આપણા ટોપ 5 બેટર્સ બધા જ બહુ સારું રમી રહ્યા છે, આની આગલી મેચમાં આપણા ટોપ 5 બેટ્સમેને હાફ સેન્ચુરી મારી હતી, જે અત્યાર સુધીના વર્લ્ડ રેકોર્ડમાં 3જી વાર જ બન્યું છે, સો આપણો ટોપ ઓર્ડર બહુ જ સારો સેટ થઈ ગયો છે એવું લાગે છે। ઓકે, હવે શું લાગે છે બોલરમાં કોણ સારું કરશે? બોલરમાં આપણા બધા છે, જાડેજા સારામાં સારી 5 વિકેટ લેશે, જાડેજા અને એ સિવાય બી છે શુભમ ગિલ છે, બધા સારી કરશે બોલિંગ। ઓકે, તો સ્ટેજ તૈયાર છે અને થોડી જ વારમાં હવે ભારતીય ટીમ બોલિંગ માટે ઉતરશે, અને જે પ્રકારે વાનખેડે સ્ટેડિયમ વિશે કહેવામાં આવે છે કે અંડર ધી લાઇટ જે છે એ બોલ સ્વિંગ થતો હોય છે, અને એના જ કારણે ભારતીય બોલર ખૂબ સારું પ્રદર્શન કરે એ પ્રકારની પણ શક્યતાઓ જોવાઈ રહી છે। જી જી નરેન્દ્ર, બિલકુલ આભાર આપનો, એટલે અત્યારે તમામ જે દર્શકો છે તેમનામાં ઉત્સાહ એ વાતનો પણ છે, અને સાથે જે વિશ્વાસ પણ છે કે ફાઇનલ્સમાં ભારતીય ટીમ પહોંચી જશે, રાહ ફક્ત સારા બોલિંગની છે। આ તરફ